હેલો ફ્રેન્ડ્સ, મુદ્રિકાસ કુકમાં સ્વાગત છે તમારું. આજે હું તમારી સાથે શેર કરીશ ઓછા સમયમાં અને આથો લાવ્યા વગર બની જાય એવા સામાના ઢોકળાની રેસીપી. આ ઢોકળા જાળીદાર અને પોચા રૂ જેવા બને છે. તમે આને વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો અને બનાવવા પણ એકદમ સહેલા છે. તો ચાલો વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકાય એવા સામાના ઢોકળા બનાવવાનું શરૂ કરીએ. ફરાળી ઢોકળા બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ મોરૈયો લીધો છે. મોરૈયાને સામો પણ કહે છે. તો સૌથી પહેલાં મોરૈયાને આપણે દળી લઈશું. મોરૈયાને મિક્સર જારની અંદર એડ કરીશું. મોરૈયાને દળી લીધો છે. આ રીતનો કરકરો દળવાનો છે. હવે મેં અહીંયા એક મોટા બટેકાના આ રીતે ટુકડા કરી લીધા છે, એ એડ કરીશું. આપણે અહીંયા બટેકા વધારે નથી નાખવાના, કેમકે બટેકામાંથી પાણી થશે તો આપણું મિક્સર છે એ ઢીલું થઈ જશે. એટલા માટે અહીંયા એક જ બટેકાનો ઉપયોગ કરવાનો છે. 1/2 વાટકી ખાટું દહીં એડ કરીશું. આપણે 1 વાટકી મોરૈયો લીધેલો છે તો એની સામે 1/2 વાટકી દહીં એડ કરવાનું છે. 3 મરચાંના આ રીતના ટુકડા કરી લીધા છે, એ એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. ઢોકળા બન્યા પછી ડ્રાય ન થઈ જાય એટલા માટે 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. ઢોકળાને ખાટો મીઠો સ્વાદ આપવા માટે 1 ચમચી ખાંડ એડ કરીશું. હવે આ બધી વસ્તુને મિક્સર જારની અંદર પીસી લઈશું. બધી વસ્તુ પીસાઈ ગઈ છે. આ રીતનું બેટર તૈયાર થઈ ગયું છે. હવે એક બાઉલની અંદર કાઢી લઈશું. હવે આપણે બેટરને 2 મિનિટ માટે ફેંટી લઈશું. એક જ દિશામાં આ રીતે ફેંટવાનું છે. બે મિનિટ જેવું થઈ ગયું છે. હવે મિક્સરને 30 મિનિટ માટે રેસ્ટ આપીશું એટલે આની અંદર જે મોરૈયો છે એ એકદમ સરસ ફૂલી જાય. 30 મિનિટ જેવું થઈ ગયું છે. બેટરને એકવાર મિક્સ કરી લઈશું. બેટરને આ રીતનું રાખવાનું છે, વધારે પાતળું નથી કરવાનું. હવે કોથમીર એડ કરીશું. 1/2 ચમચીથી ઓછો ઈનો, 1/2 લીંબુનો રસ એડ કરીશું. મિક્સ કરી લઈશું. હવે મિક્સ કરીને તરત જ આપણે ઢોકળા બનાવવાના છે. ઢોકળાને બાફવા માટે પાણી ગરમ મૂકી દીધેલું છે અને પાણી ગરમ થઈ ગયું છે. હવે ઉપર કાણાવાળી ડીશ રાખી દઈશું, થાળી રાખી દઈશું. થાળીમાં મેં તેલ લગાવી દીધું છે. હવે ઢોકળાનું બેટર એડ કરીશું. જે પ્રમાણે જાડા પતલા રાખવા હોય એ પ્રમાણે બેટર એડ કરી શકો. ઉપરથી ખાંડેલા મરી છાંટીશું આ રીતે. હવે ગેસની ફ્લેમ હાઈ રાખીને 10 મિનિટ ચડવા દઈશું. 10 મિનિટ જેવું થઈ ગયું છે. ઢોકળા પણ ચડી ગયા છે. હવે કાઢી લઈશું. વધેલું બેટર છે એ આપણે વાટકીમાં ભરી દઈશું આ રીતે. ઉપરથી મરી પાવડર છાંટી દઈશું અને ઢાંકીને ચડવા દઈશું. ઢોકળા ચડી ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઠરવા દઈશું થોડી વાર. ઢોકળા ઠરી ગયા છે. હવે કાપા પાડી લઈશું. હવે ઢોકળાનો વઘાર કરી લઈશું. તો વઘારિયામાં 1 ચમચા જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે. 1 ચમચી જીરું એડ કરીશું.
એક ચમચી સફેદ તલ, એક મરચાના ટુકડા કરી લીધા છે એ એડ કરીશું, મીઠા લીમડાના પાન. હવે વઘારને મિક્સ કરી લઈશું. વઘારને ઢોકળા પર આ રીતે એડ કરી દઈશું. ઉપરથી લીલા ધાણા એડ કરીશું. હવે ઢોકળાને કાઢીને જોઈ લઈશું. એકદમ સરસ જાળીદાર અને પોચા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે.